નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીએમાં મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 7 ભણીએ છીએ અને પેપર નંબર 7 અંતર્ગત આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે 4 યુનિટ સુધી વાત પૂરી કરી લીધી છે. હવે આપણે 5મા યુનિટ અંતર્ગત કેટલીક મહત્ત્વની મધ્યકાલીન કૃતિઓ છે એના વિશે વાત કરવાની છે, જેમાં આપણે આજે જે કૃતિની વાત કરવાના છીએ એ શાલીભદ્ર સુરીની રાસ સ્વરૂપની કૃતિ છે, ભરતેશ્વર બાહુબલી રાસ. એના વિશે આપણે આજે વાત કરીશું. ઈસવીસનની 11મીથી 14મી સદી સુધીમાં અપભ્રંશમાં ઠીક ઠીક પ્રમાણમાં સાહિત્ય સર્જન થયેલું છે, પણ આપણે અપભ્રંશમાંથી ગુજરાતી તરફ ધીમે ધીમે જે ગતિ કરતી ભાષાનું સાહિત્ય સર્જન અહીં જોઈશું અને એમાં આપણી આ બંને કૃતિઓ જે છે, આમ તો એક જ કથા વસ્તુને, એક ભરતેશ્વર બાહુબલી ઘોર અને ભરતેશ્વર બાહુબલી રાસ, એ જૂનામાં જૂની રાસ સ્વરૂપની કૃતિઓ ગણવામાં આવે છે. પ્રાગ નરસિંહ યુગ એટલે કે નરસિંહ પહેલાંનો સમય, એને પ્રાગ નરસિંહ યુગ કહેવામાં આવે છે અને એમાં આ બંને કૃતિઓ જે છે એ જૂનામાં જૂની કૃતિઓ છે, જેમાં પહેલી છે વજ્રસેન સુરી રચિત ભરતેશ્વર બાહુબલી ઘોર, જે 1169માં પ્રાપ્ત થાય છે અને આ રચના જે છે 48 કડીની ગેય દેશીઓમાં રચાયેલી આ મહત્ત્વની રચના છે, જેમાં ચોપાઈ, દોહરા, રોડા, સોરઠા જેવા માત્રામેળ છંદો અહીં પ્રયોજાયેલા છે અને કાવ્ય ગુણોની દ્રષ્ટિએ આ રચના જે છે એ ભરતેશ્વર બાહુબલી રાસ કરતાં સામાન્ય પ્રકારની છે. એટલે એના પછી 16 વર્ષ પછી જે આપણે ભરતેશ્વર બાહુબલી રાસ પ્રાપ્ત થાય છે શાલીભદ્ર સુરી પાસેથી, એ કાવ્ય ગુણોની દ્રષ્ટિએ એના કરતાં ઉત્તમ કહી શકાય એ પ્રકારની રચના છે. એટલે આ કૃતિ જે છે, ફરી એકવાર કહી દઉં, 1185માં આપણને પ્રાપ્ત થાય છે. એટલે ઘણીવાર એમસીક્યુમાં, ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રશ્નો જે છે પૂછાતા હોય છે. આ ભરતેશ્વર બાહુબલી રાસ જે છે એનો મુખ્ય રસ જે છે એ વીર છે અને જે 14 ઠવણી અને 203 જેટલી કડીઓમાં આ રચના જે છે એ વિભાજિત છે. જુઓ, ઠવણી એટલે કે જેમ આખ્યાનમાં કડવા હોય પ્રકરણનું નામ સૂચવે છે અને રાસમાં આ રીતે પ્રકરણોને ઠવણી એ પ્રકારનું નામ આપવામાં આવ્યું છે. એટલે 14 જેટલી ઠવણીમાં આ રચના જે છે એ વિભાજિત થયેલી છે. હવે આપણે અહીં ભરતેશ્વર બાહુબલી રાસની કૃતિ તરીકે જ્યારે વાત કરવાની છે ત્યારે આપણે આ કૃતિનું કથાવસ્તુ અને એની જે મહત્ત્વની લાક્ષણિકતાઓ છે એની અહીં ટૂંકમાં વાત કરીશું, કારણ કે તમને આ કૃતિઓ જે છે એ ટૂંક નોંધ તરીકે પૂછાવાની છે, તો આપણે એ રીતે એની તૈયારી કરીશું. તો એનું કથાવસ્તુ જે છે ભરતેશ્વર બાહુબલી રાસનું એ આ પ્રમાણે છે. ઋષભદેવ એ અયોધ્યાના રાજા છે અને તેમની બે પત્નીઓ સુનંદા અને સુમંગલા નામની એમની બે પત્નીઓ છે અને ભરત જે છે એ સુમંગલાનો અને બાહુબલી જે છે એ સુનંદાનો પુત્ર છે. એટલે આ રીતે ઋષભદેવ નામના જે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર અને રાજા છે એમના બે પુત્રો જુદી જુદી રાણીઓ દ્વારા થયેલા ભરત અને બાહુબલી એમના વચ્ચે જે યુદ્ધ થયું એ યુદ્ધની કથા અહીં કેન્દ્રમાં છે. ઋષભદેવે પરંપરા પ્રમાણે પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને રાજ્યગાદી સોંપી અને તપસ્વી જીવનનો આરંભ કર્યો, એટલે કે સંન્યાસ લીધો અને પછી ભરત જે છે એને ચક્રવર્તી બનવાની અભિલાષા ને કારણે એને દિગ્વિજય કરવા ચક્ર જે છે એ પોતાના રાજ્યમાં અથવા તો એ આપણું ભારત વર્ષમાં ફરતું મૂક્યું અને બાહુબલી જે છે એનો નાનો ભાઈ ભરતનો એ ચક્રને રોકી અને પોતાના મોટા ભાઈને પડકાર ફેંકે છે. પરિણામે ભરત અને બાહુબલી વચ્ચે ઘોર યુદ્ધ થાય છે અને આ યુદ્ધનું વર્ણન જે છે એ આ કૃતિનું એક મહત્ત્વનું, જેને કહીએ કે એક
ખૂબ જ અગત્યનું પાસું બની રહે છે. યુદ્ધ લાંબો સમય ચાલતા, માણસોની એમાં ભારે ખુવારી થાય છે, જાનહાનિ થાય છે, અને ક્રોધે ભરાઈ ભરત બાહુબલી પર પોતાનું ચક્ર ફેંકે છે અને બાહુબલી જે છે એને હાથમાં પકડી લે છે. એટલે ભરતની બાહુબલી સામે હાર થાય છે, પરંતુ મોટા ભાઈને હરાવ્યાનો બાહુબલીને ખૂબ જ પસ્તાવો થાય છે અને એના કારણે બાહુબલી જે છે એ દીક્ષા ગ્રહણ કરે છે, એટલે ઈશ્વરને શરણે જાય છે. ભરત પણ બાહુબલીને પગે પડે છે અને ઉગ્ર તપસ્યાને અંતે બાહુબલીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ આકૃતિનું એક મહત્ત્વનું ટૂંકમાં કહી શકાય એવું કથાનક છે અથવા તો કથા વસ્તુ છે. એટલે કાવ્ય જે છે એ મુખ્યત્વે યુદ્ધનું હોવાથી, કારણ કે અહીં કેન્દ્રમાં જે છે એ યુદ્ધની ઘટના છે અને યુદ્ધની ઘટના કેન્દ્રમાં હોવાથી યુદ્ધના જે વર્ણનો છે, બંનેના સૈન્યનું વર્ણન, બંનેના નગરનું વર્ણન વગેરે જે છે એક એક આકર્ષક પાસું બની રહે છે. એટલે એ કાવ્ય ત્વની દ્રષ્ટિએ વર્ણનો જે છે ભરતેશ્વર બાહુબલી રાસના એક મહત્વનું પાસું બને છે. એટલે યુદ્ધની ઘટના કેન્દ્રમાં હોવાથી વીર રસ જે છે એ અહીં મુખ્ય રસ બને છે અને દોહા, સોરઠા, રોડા, ચૌપઈ જેવા માત્રામેળ છંદો ઉપરાંત ગઈ દેશીઓમાં રચાયેલા આ રાસમાં યુદ્ધના વર્ણનની સાથે સેનાનું વર્ણન, નગરનું વર્ણન તથા બાહુબલીના અને ભરતના ચરિત્રનું આલેખન પણ એક ઉઠાવદાર પાસાઓ બન્યા છે. એટલે વર્ણન, અલંકરણ, રસ નિરૂપણ, ભાષા પ્રભુત્વ વગેરેની દ્રષ્ટિએ આ આકૃતિ જે છે એ ઉત્તમ કહી શકાય એ પ્રકારની કૃતિ છે. હવે અહીં આપણે કેટલાક ભરતનું ચરિત્ર જે છે એનું ઉદાહરણ જોઈએ તો જે છે એ ભરત જે છે એ ઇન્દ્ર સમાન છે અને એને જોઈને ઇન્દ્રથી પણ નાસી જાય તો પછી દેવો અને માનવોનું તો એની સામે ગજું શું, એટલે તમારા બંધુ સિવાય તમારા ચક્રને કોણ રોકી શકે. એટલે એ રીતે ભરતની જે શક્તિ છે અથવા તો એનું પરાક્રમ છે એની અહીં વાત કરવામાં આવી છે. બીજું બાહુબલીનું પાત્ર પણ અહીં સારી રીતે ઉઠાવ પામ્યું છે અને આ રીતે એનું વર્ણન જે છે ચિત્રાત્મક બને છે. જેમ કે રાજાને રૂપમાં રંભા સમાન ચમર ધારીણી સ્ત્રીઓ ચમર ઢોળી રહી છે, રાજાના મસ્તક ઉપર મણિ મંડિત છત્ર હતું, કુસુમ કપૂર અને અત્તર કસ્તુરીનો મઘમ ઘાટ, સૂર્યચંદ્ર સમા કુંડળ, છાતી પર મોતીનો હાર, પગમાં તોડો ઉત્તમ વસ્ત્રો, હાથમાં તલવાર અને ગુણોથી ગંભીર એ રાજા બીજો ચક્રવર્તી સમાન દેખાતો હતો. એ રીતે બાહુબલીના બાહ્ય દેખાવનું, એના એના રૂપનું અહીં, એના ઠસ્સાનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. એના વર્ણનો જે છે એ ખૂબ જ ચિત્રાત્મક વર્ણનો બની રહ્યા છે. બીજું એક આકૃતિનું મહત્ત્વનું પાસું એ છે કે આ જૈન કૃતિ છે અને એ મધ્યકાળની કૃતિ હોવા છતાં એમાં એ સમયનો તત્કાલીન સમાજ જે છે એ પણ સારી રીતે આલેખન પામ્યો છે. જેમ કે 56 અને 65મી કડી સુધી અહીં જે અપશુકનો અને જે અંધશ્રદ્ધાઓનું આલેખન થયેલું છે એ મધ્યકાળ ના સમાજ અને કેટલીક માન્યતાઓ અથવા તો એનું સમાજ જીવન જે છે એને આલેખે છે અને એમાં એ સમયની લોકોની માન્યતા જે છે એ આ પ્રકારના અપશુકનના ખ્યાલો દ્વારા દર્શાવાય છે. તો જેમ કે ઘોડાનું સામું થવું, કાળા બિલાડાનું આડું ઉતરવું, ગધેડાના ભૂકવાનો અવાજ, બાવળની સુકાયેલી ડાળ પરથી દેવચકલીનો અવાજ, ઘુવડ, શિયાળ અને ચીબરી તથા કાળિયારના અવાજો, સાપનું જમણી બાજુથી આડું ઉતરવું, અનેક જેવી અપશુકનોની યાદી અહીં કરવામાં આવી છે. પછી દૂત, જંગલ, પર્વતો, ગુફાની પરવા કર્યા વગર, ભૂતની માફક સતત નગર ગામડાઓ નદીની પરવા કર્યા વગર ચાલતા ચાલતા અંતે ઘણા સરોવરોથી શોભતા મણિતોરણથી ઓપતા ઘરવાળાવાળા નગરમાં જે છે એ એનો દૂત જે પહોંચે છે એ રીતે ત્યાં પણ
જે નગરનું આલેખન થયેલું છે, જે વનનું આલેખન થયું છે, એ આ કૃતિના ઉત્તમ પાસાઓ છે અથવા તો એના જમા પાસાઓ છે. એટલે તો અહીં યુદ્ધનું વર્ણન પણ ખૂબ જ આકર્ષક અને વીર રસ સમૃદ્ધ થયું છે. જેમ કે ઘોડા અને હણહણાટને મંગલ ગીતો માંડલિકો ને જાનૈયાઓ તરીકે ઘટાવીને અહીં અર્થઘટન કરીને સૈનિકો આ સ્વયંવરમાં મૃત્યુરૂપી અપ્સરાઓને વરે છે અને આ યુદ્ધથી પર્વતો કાંપી રહ્યા છે ને ઘોર વિનાશ રેલાઈ રહ્યો છે. પછી 146મી કડીમાં પણ યુદ્ધનું જેને કહે ને કે ભયાનક વીરરસપૂર્ણ વર્ણન થયેલું છે. એટલે તમે એના ઉદાહરણો કૃતિમાંથી નોંધી શકો. એટલે આ રીતે વર્ણનો જે છે એ આ કૃતિના જમા પાસા છે. અને બીજું એ કેટલીક વાર અલંકાર સમૃદ્ધિ જે છે પણ એ પણ કવિની કાવ્યત્વ શક્તિનો પરિચય કરાવે છે. એક ઉદાહરણ તમારી સમક્ષ નોંધું છું. તો દંડ દંડ વદંદ દહ દિશી દુષહ એ પસરી અપાયક ચકતુ અંગો અંગી આંગમયી અરી અરી યણી અસણી અણંગતતુ. એટલે દશે દિશામાં આગળ વધતું દુષહ પાય દળનું ચક્ર દળ દળાટ સર્વત્ર ફેલાઈ જાય છે. શત્રુઓ એ વજ્રરૂપી બનતું એ સૈન્ય એકબીજા સાથે અંગે અંગ મિલાવતું જાય છે. એટલે જો અહીં પણ યુદ્ધનું વર્ણન જે છે અલંકાર સમૃદ્ધ બન્યું છે. પછી ડિંગળ શૈલીની વર્ણનક્ષમ અને નાદસભર ભાષાથી આ રાસ જે છે એ ખૂબ જ આસ્વાદ્ય બન્યો છે. એટલે એનું ગદ્ય પણ આકર્ષક છે. એટલે આમ જુઓ તો એ આપણું રાસ સ્વરૂપનું આ મહત્ત્વનું કાવ્ય છે અથવા તો મહત્ત્વની કૃતિ બની રહે છે. અહીં આપણે ભરતેશ્વર બાહુબલી રાસ કૃતિ વિશે વાત કરી અને એને કેટલીક લાક્ષણિકતાઓ પણ આપણે અહીં જોઈ અને એના કથાવસ્તુ વિશે વાત કરી. તો જે આ કૃતિના કેટલાક મહત્ત્વના પાસા છે એના તમે ઉદાહરણો સાથે પણ તમે એની વાત કરી શકો. એટલે અહીં આ વાત જે છે ભરતેશ્વર બાહુબલીની રાસની એ પૂર્ણ થાય છે. અસ્તુ.